અમદાવાદમાં આજથી નિર્ધારિત સમય માટે શાકભાજી કરિયાણા અને ઘંટીની દુકાનો થશે શરૂ. લોકો જીવન જરૂરિયાત વસ્તુઓની સોશિયલ ડિસ્ટન્સ સાથે કરશે ખરીદી. અમદાવાદમાં ઝાયડસ કેડિલાના કર્મચારીને કોરોના, તો ઉપલેટામાં મુંબઈથી આવેલા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ. સતત 16મા દિવસે ગુજરાતમાં કોરોનાના 300થી વધુ કેસ. અમદાવાદમાં 250થી વધુ કેસ, તો રાજ્યમાં કુલ 9592 કેસ. રાજકોટમાં મધરાતે માલવ્યા નગર પોલીસ સ્ટેશન પાસે ઉમટ્યા પરપ્રાંતિઓના ટોળા. પોલીસે પરપ્રાંતિઓને સમજાવીને વિખેર્યા. ઉપેન્દ્રસિંહ ચુડાસમાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ધોળકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ થવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર. આજે કોરોના કહેર અને ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું જંખના દવે. નજર કરીએ મહત્વના સમાચાર પર. બ્રેકિંગ ન્યૂઝ પડી રહ્યા છે, નજર કરીએ તેના પર. મહત્વનું છે કે અમદાવાદમાં આજથી શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલી દેવામાં આવશે. એક સપ્તાહથી જે દુકાનો બંધ હતી એ બધી જ દુકાનો આજે ખુલશે. એમાં સ્પેશિયલી કરિયાણું અને શાકભાજી જે અત્યાર સુધી નહોતા મળી રહ્યા તે હવે મળશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે તે ફરજિયાતપણે નિભાવવું પડશે. ઓરેન્જ ઝોનમાં સવારે 8 વાગ્યાથી આ દુકાનો ખોલવામાં આવશે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે. ભાવેશ, જણાવશો શાકભાજી અને દૂધ અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, કરિયાણાની દુકાનો તે આજથી ખોલવામાં આવશે. કયા કયા નિયમોને આધીન આ દુકાનો ખોલાશે? ખાસ કરીને સંજ્ઞા જો વાત કરીએ, અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસો વધતા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આવતાની સાથે તેઓએ નિર્ણય લીધા હતા અને 15મી સુધી કરિયાણું અને શાકભાજી બંધ કરાયા હતા. ત્યારે હવેથી આજથી જે કરિયાણું અને શાકભાજી અને પ્રવૃત્તિ દુકાનો શરૂ થઈ રહી છે તેમના માટે ફરજિયાત હેલ્થ કાર્ડ હશે તેને જ દુકાન ખોલવાનો આદેશ કરાયો છે અને સાથોસાથ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખોલી રખાશે અને તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એટલે કે આ પ્રકારના જે નિયમો છે તે ફરજિયાત છે અને આ તમામ જે પરમિશન આપવામાં આવે છે તે માત્ર કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આપવામાં આવે છે. ત્યાં કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની આ પરવાનગી આપવામાં નથી આવી. ભાવે, જો ખાસ કરીને વાત કરીએ તો જે શાકભાજી વિક્રેતા છે એ લોકોને જે કાર્ડ આપવામાં આવવાનું છે તેની વિગતે કોઈ જાણ કરશો? ખાસ કરીને હેલ્થ કાર્ડ બધાને ઇસ્યુ કરવામાં આવ્યા છે, તેઓની ચકાસણી કરવામાં આવી છે અને તેઓને કોરોના છે કે નહીં એ બાબતની ખરાઈ કર્યા બાદ તેઓને 7 દિવસ માટે એક કાર્ડ આપવામાં આવ્યું છે. 7 દિવસ સુધી તે કાર્ડ ઉપર તે શાકભાજી વિક્રેતા શાકભાજી વેચી શકશે અને ફરીવાર તેને કાર્ડ ઇસ્યુ કરાવવો પડશે. એટલે કે સુપર સ્પ્રેડર બનીને શાકભાજી વેચનારાઓ હવે કોરોના ન ફેલાવે તેના માટે તમામ જે શાકભાજી વેચનારાઓ છે તેઓને દર 7 દિવસે હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયા છે અને એ ફરીવાર રિન્યુ કરાવવા પડશે. શાકભાજી વિક્રેતાઓ સતત લોકોના સંપર્કમાં આવશે તો તે લોકો માટે કોઈ ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી બનશે કે કેમ? ચોક્કસથી, આજે જે પ્રકારે આજથી જે શાકભાજી અને કરિયાણું શરૂ થઈ રહ્યું છે તેમાં ખાસ કરીને અમુક વિસ્તારોમાં એવી સૂચના પણ આપવામાં આવી છે કે શાકભાજી માપ કરીને એટલે કે તોલ કરીને એક પ્લાસ્ટિકની થેલીમાં જ રાખે જેથી કરીને કોઈ બી ખરીદનાર આવે તો તેને પ્લાસ્ટિકની થેલી આપવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તે તમામ પ્રકારની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. એટલે કરીને કોઈ પણ વ્યક્તિને હવે શાકભાજી વાળા દ્વારા કે અન્ય કોઈ પણ રીતે કોરોના ન ફેલાય. જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી બદલ. તો હાલ અમદાવાદ વાસીઓને શાકભાજી અને કરિયાણાની જે દુકાનો બંધ હતી જેના કારણે જે અગવડ વેઠવી પડી હતી તેનાથી છુટકારો મળ્યો છે. શાકભાજી અને કરિયાણાની જીવન જરૂરિયાત વસ્તુઓ હવે મળવાની શરૂઆત થશે. અમદાવાદમાં શાકભાજી, ફલ, દવા, દૂધ, કરિયાણાની બધી આઈટમો એનું વેચાણ આવતીકાલે પ્રારંભ કરવામાં આવી રહ્યું છે. મોટા પાયે લગભગ 17,000 જેટલા વેન્ડર્સનું હેલ્થ સ્ક્રીનિંગ અને હેલ્થ કાર્ડ આપવાનું કામ પણ કરી દેવામાં આવેલું છે. એટલે આવતીકાલથી સવારે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી આ વેચાણ ચાલુ રહેશે. આપ સૌને વિનંતી છે કે સવારે 8 થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ આ ખરીદી કરવા જાય અને પુખ્ત વયના માણસો 11 વાગ્યા પછી જાય.
तो महत्वना समाचार जे मळी रह्या छे, शाकभाजीना मार्केटोनी पण हवे शरूआत करी देवामां आवशे। जे प्रमाणे लॉकडाउनना कारणे जे शाक मार्केट जे फ्रूट मार्केट बंद करी देवामां आव्या हता, आजथी अमदावादना ते शाकभाजी अने फ्रूट मार्केटनी शरूआत करवामां आवशे। जथ्थाबंध वेपारीओ માટે માર્કેટ આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે। શહેરના 5 જેટલા સ્થળોએ ફ્રૂટ અને શાક માર્કેટ શરૂ કરવામાં આવશે, જેમાં ગુજરી બજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડનો પણ સમાવેશ કરાવશે, ત્યાં બજાર ભરાશે। એસી ગ્રાઉન્ડ જેતલપુર અને એપીએમસીમાં પણ બજાર ભરવામાં આવશે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને આ શાકભાજી વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે। વાસણાનું એપીએમસી માર્કેટ પણ હવે શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે નરોડામાં આવેલું ફ્રૂટ માર્કેટ પણ હવે ચાલુ કરવામાં આવશે, પરંતુ નિયમોને આધીન આ માર્કેટ શરૂ કરાશે। સવારે 3-7 દરમિયાન ખેડૂતો પોતાની શાકભાજી અને ફળ ત્યાં વેચી શકશે, જ્યારે સવારે 7-10 દરમિયાન જે વેપારીઓ છે તે ત્યાંથી બીજા લોકોને આ શાકભાજી અને ફળફળાદી વેચી શકશે। મહત્વનું છે, લોકડાઉનના કારણે જે ફળ અને શાકભાજી બંધ કરી દેવામાં આવ્યા હતા, ફરી એકવાર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ શરૂ થવા જઈ રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર તેમનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે અને આ શહેરના 5 સ્થળોએ ફ્રૂટ માર્કેટ અને શાકભાજીના માર્કેટની શરૂઆત કરવામાં આવશે, જેમાં ગુજરી બજાર અને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડનો પણ સમાવેશ કરાયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે। અરુણ, જણાવશો 5 જેટલા સ્થળોને અત્યારે આગળ કરવામાં આવ્યા છે જ્યાં શાક માર્કેટ ભરાશે અને હવે લોકોને શાકભાજી અને ફ્રૂટ પણ મળી રહેશે, શું છે વિગત? જંખના લોકડાઉનના કડક અમલના ભાગરૂપે ગત તારીખ 7મી મેના રોજ કડક અમલ કરવાના ભાગરૂપે તમામ શાકભાજી તેમજ ફ્રૂટ માર્કેટ સહિતના અને અનાજ કરિયાણાના બજારો પણ બંધ કરવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ રીતે 1 સપ્તાહના સમય પછી આજે તેને ખોલવા માટેનો નિર્ણય જે રીતે કરવામાં આવ્યો છે, તેના પગલે હોલસેલ માર્કેટ જે છે તે પણ શરૂ કરવામાં આવશે। પરિણામે કહી શકાય કે શાકભાજી, ફળફળાદી અને કરિયાણામાં લોકોને જે ચીજ વસ્તુઓ લેવાની છે તેમાં રાહત રહેશે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મહાનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી 5 જેટલા હોલસેલ માર્કેટો જે નિયત કરવામાં આવ્યા છે, જેમાં રિવરફ્રન્ટ, ગુજરી બજાર, બોડકદેવ, દૂરદર્શનની પાછળની સાઈડ, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, જેતલપુર શાક માર્કેટ, નિકોલ નારોલ માર્કેટ અને વાસણા એપીએમસી માર્કેટ, આ 5 હોલસેલ માર્કેટ નિયત કરવામાં આવ્યા છે, જ્યાંથી વેપારીઓ પોતાનો માલ જે છે તે આપી શકશે, ખેડૂતો તેમનો માલ પણ આપી શકશે। એટલે પરિણામે કહી શકાય કે જે ત્યાર પછી તેઓ છૂટક બજારમાં આ માલ મોકલાવશે અને જે નિયમોનું છે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। લોકડાઉનના નિયમ, ખાસ કરીને માસ્ક પહેરવો ફરજિયાત રહેશે, સામાજિક દૂરી જે જાળવવાની છે તે પણ જાળવવાની રહેશે, અને જો તેમાં કોઈ પણ પ્રકારનો લોકડાઉનના કડક નિયમનું પાલન કરવામાં કોઈ પણ પ્રકારનો ભંગ કરવામાં આવશે તો ફોજદારી રાહે કાર્યવાહી કરવા સહિતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એટલે એકંદરે કહી શકાય કે અમદાવાદના જનજીવનને, ખાસ કરીને આવશ્યક ચીજ વસ્તુને લાગે વળગે ત્યાં સુધી શાકભાજી, ફળફળાદી, દવા, એ તમામ વસ્તુ, દૂધ, આ તમામ વસ્તુઓ નિયમિત રીતે લોકોને મળી રહે અને તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, અનાજ કરિયાણાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે જનજીવન રાબેતા મુજબનું રહે, ખાસ કરીને અન્ન પાણી વ્યવસ્થિત મળી રહે એ હેતુથી કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે। ત્યારે હવે નગરજનો પણ તેમાં સહકાર આપે એ ઈચ્છનીય છે। ત્યારે હવે આજથી નિયમિત રીતે અને ખાસ કરીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને સંપૂર્ણતઃ લોકડાઉનના કડક નિયમ સાથે આ 5-5 જે હોલસેલ માર્કેટો છે તેમાં નિયમિત કાર્યવાહી આજથી શરૂ થશે। જોવાનું એ રહેશે નગરજનો તેને સહકાર આપશે કે કેમ, અને લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન થશે તો ચોક્કસ રીતે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં, તે પ્રમાણે તમામ આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। જી, આભાર અરુણ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં શાકભાજી અને ફ્રૂટ માર્કેટ શરૂ કરવામાં આવશે, નિયમોને આધીન આ ફ્રૂટ માર્કેટ અને શાકભાજી માર્કેટની શરૂઆત થશે। તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા જ્યારે દિવસે ને દિવસે વધી રહી છે, બાવળામાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જે પ્રમાણે એક કેસ નોંધાયો છે, આંકડામાં વધારા થયા છે। ત્યારે બાવળાના જાયડસ કેડિલામાં નોકરી કરતા આ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાવળાના સમગ્ર વિસ્તારને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે મહત્વનું છે કે એક કેસ પોઝિટિવ આવવાના કારણે થઈને બીજા લોકોના સંપર્કમાં ન આવે તેને ધ્યાનમાં રાખીને આ બાવળાનો સમગ્ર વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે તેને હાલ સારવાર નીચે મૂકવામાં આવ્યો છે। અને આ યુવક કે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે જાયડસનો કર્મચારી છે, અને મહત્વનું છે કે જે પ્રમાણે પહેલા પણ જાયડસ કેડિલામાં નોકરી કરતા યુવાનોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે, ત્યારે બાવળાના સમગ્ર વિસ્તારને હાલ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે। અને મહત્વનું છે કે આગામી દિવસોમાં અહીંયા પોઝિટિવ કેસની સંખ્યા ન વધે તેના માટે
खूब ज महत्वनी कामगिरी हाथ धरवामां आवी रही छे। आरोग्य तंत्र द्वारा पण खूब ज तकेदारी राखवामां आवी रही छे अने साथे ज पुलिस द्वारा पण चुस्त बंदोबस्त गोठवी देवामां आवी रह्यो छे। आप दृश्य जोई शको छो, आखा विस्तारने समग्र रीते बंद करी देवामां आव्यो छे जेथी करीने અહીંયાના લોકો બહાર અને બહારના લોકો અહીંયા ન આવી શકે। આગળ વાત કરીએ રાજકોટની, રાજકોટમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે। સતત જે રીતે રાજકોટમાં કેસના આંકડા વધે છે તેને ધ્યાનમાં રાખીએ તો ઉપલેટામાં કોરોના પોઝિટિવનો કેસ હાલ સામે આવ્યો છે। મહત્વનું છે કે કેસને નાથવા માટે થઈને અનેક પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે મુંબઈથી આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ઉપલેટામાં કોરોના પોઝિટિવનો કેસ સામે આવતા હાલ ત્યાંના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મુંબઈથી આવેલ આ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે પ્રમાણે ક્યારેય પણ કોઈ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી હોય તો તેને સૌ પ્રથમ ક્વોરન્ટીન રાખવામાં આવે છે, 14 દિવસ બાદ જ તે બીજા લોકોના સંપર્કમાં આવી શકે છે। ત્યારે ઉપલેટામાં એક કોરોનાનો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યો છે, તેમની પણ મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી છે, મુંબઈથી તેઓ આવ્યા હતા અને તેનો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યો છે, સમગ્ર રાજકોટમાં અત્યારે ખૂબ જ સતર્કતા જાળવવામાં આવી રહી છે જેથી કરીને આગામી દિવસોમાં પોઝિટિવ કેસના આંકડા સતત આગળ ન વધે। ત્યારે રાજકોટ જે પ્રમાણે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ ત્યાં નોંધાયો છે, આરોગ્ય વિભાગ દ્વારા પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે। ઉપલેટાની વાત કરીએ, કોરોનાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે મુંબઈથી આવેલ યુવાનનો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો। આગળ વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં શું સ્થિતિ છે કોરોનાની, તેનો તાગ મેળવીએ, તેની પર નજર કરીએ તો સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 324 જેટલા નવા કેસ નોંધાયા છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા 265 કેસ નોંધવામાં આવ્યા છે। મહત્વનું છે કે વડોદરામાં 13 અને સુરતમાં 16 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકના આ આંકડા છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં 20 જેટલા લોકોના કોરોનાથી દુઃખદ મૃત્યુ થયા છે। કુલ 191 લોકોએ કોરોનાને માત આપી છે, સાજા થયા છે અને ઘરે પરત ફર્યા છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં 324 જેટલા નવા કેસ ગુજરાત ખાતે નોંધવામાં આવ્યા છે। અમદાવાદની જો વાત કરીએ, 265 કેસ નોંધાયા છે અને સતત જે રીતે આંકડો વધી રહ્યો છે જેથી કરીને વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના ઘરમાં અને સુરક્ષિત રહે, જેથી કરીને આ જે પોઝિટિવ કેસના આંકડા છે કે મૃત્યુ આંક છે તેમાં તે લોકોનો સમાવેશ ન થાય, તે ખૂબ જ જરૂરી છે। અત્યારની જો ગુજરાતની સ્થિતિ પર નજર કરીએ, 324 જેટલા નવા કેસ નોંધાયા છે અને અમદાવાદમાં 265, સુરતમાં 16, વડોદરામાં 13 અને મહેસાણામાં 6 જેટલા કેસ નોંધાયા, સાથે જ છોટાઉદેપુરમાં 4, ગાંધીનગરમાં 4, ગીર સોમનાથમાં 4 અને ભાવનગરમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે પાટણમાં 3, આણંદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 2 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે। સતત જે રીતે આ જિલ્લાના બ્રેકઅપ પર આપણે નજર કરી રહ્યા છીએ, બનાસકાંઠામાં 1 અને પોરબંદરમાં પણ 1 કેસ નોંધાયો છે, એટલે કે ગુજરાતનો કોઈ પણ એવો જિલ્લો બાકી નથી રહ્યો જ્યાં કોરોનાએ પોતાની એન્ટ્રી નથી કરી, પગપેસારો નથી કર્યો, પરંતુ હવે સમય છે કે બધાએ ભેગા મળીને કોરોનાને માત આપવી ખૂબ જ જરૂરી છે। લોકો પોતાના ઘરમાં અને સુરક્ષિત રહે, તકેદારીના ભાગરૂપે નિયમોનું પાલન કરે તો જ કોરોનાને હરાવી શકાશે। આગળ વાત કરીએ તો ગુજરાતમાં નવા 324 કેસ સાથે કુલ કેસ 9592 થયા છે, જ્યારે 24 કલાકમાં રાજ્યમાં 20 જેટલા મૃત્યુ અને 191 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે। જિલ્લા મુજબ વાત કરીએ તો અમદાવાદમાં 265, સુરતમાં 16, વડોદરામાં 13 કેસ નોંધાયા, મહેસાણામાં 6, છોટાઉદેપુરમાં અને ગાંધીનગર અને ગીર સોમનાથમાં 4 કેસ સામે આવ્યા છે, તો ઉપરાંત ભાવનગર અને પાટણમાં 3 અને આણંદ અને પંચમહાલમાં 2 કેસ નોંધાયા, જ્યારે બનાસકાંઠા અને પોરબંદરમાં પણ 1-1 કેસ સામે આવ્યો છે। 324 પોઝિટિવ કેસીસ આવ્યા છે આજ 24 કલાકની અંદર। કોવિડના સંક્રમણના પ્રાથમિક કારણના લીધે 7 જેટલા લોકોનું દુઃખદ અવસાન થયું છે અને 13 એવા લોકો છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી, કોમોર્બિડ કન્ડિશન હતી અને એમને કોવિડનું પણ સંક્રમણ થતાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે। આજે જે કુલ ડિસ્ચાર્જ થયેલા લોકો છે એ સંખ્યા છે 191 લોકોની, એટલે 191 લોકો બિલકુલ સાજા થઈને પાછા ઘરે વાપસ ગયા છે, એટલે આની સાથે આપણી જે રિકવરીની પર્સન્ટેજ છે 38.43
प्रतिशत थाय छे। केसेस नी संख्या छे 9592 9592 अने जे अत्यारे एक्टिव पेशंट्स छे एटले एवा लोको के जे अत्यारे सारवार लई रह्या छे एमांथी 5210 लोको स्टेबल छे एटले का तो रूम एर पर छे के सिम्पल ऑक्सिजन पर छे अने 43 एवा लोको छे के जे वेंटिलेटरी केर पर छे। टेस्ट्स जे अत्यार सुधी कुल कर्या छे आपणे 1,24,709 अने छेल्ला 24 कलाकमां 2,412। हवे एवी बे त्रण क्लेरिफिकेशन्स करवा मांगीए छे। एक एवी विगत कहेवामां आवी छे के आपणा ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ ઓછું છે। આપણે બિલકુલ કહેવા માંગીએ છીએ કે એવું જરાય નથી। સરકારને એવી ફરિયાદ મળી છે કે પ્રાઇવેટ લેબ્સ દ્વારા એવા પણ પેશન્ટ્સની ટેસ્ટિંગ કરવામાં આવી છે કે જે સિમ્પટોમેટિક નથી અને એમાં ટેસ્ટ કરવા માટે પ્રાઇવેટ લેબ્સમાં એની જે રકમ પણ છે એ વધારે છે। હવે સરકારના લેબ્સમાં પણ આ પ્રાવધાન છે, ફેસિલિટી છે, પણ જે આઈસીએમઆરના ગાઈડલાઇન્સ મુજબ સિમ્પટોમેટિક હોય અને જેમને ખરેખર ટેસ્ટ કરવાની જરૂરત હોય એને પણ સરકાર કક્ષાએ આપણે કરીએ છીએ, કરી શકીએ છીએ। માટે આવા એસિમ્પટોમેટિક લોકોની ટેસ્ટિંગ ન થાય માટે આની એક તપાસ પણ કરી રહ્યા છે। તો કોરોના વાયરસ જ્યારે વિશ્વભરમાં અજગર ભરડો લીધો છે, સતત આંકડા વધી રહ્યા છે, ત્યારે સ્થિતિ અમદાવાદની શું છે તેની પર નજર કરીએ। 265 જેટલા નવા કેસ અમદાવાદમાં નોંધાયા, 6910 કુલ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુ આંક 19 પર પહોંચી ગયો છે। 135 જેટલા લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે। અમદાવાદની સ્થિતિ પર આપણે નજર કરીએ છીએ। આગળ નજર કરીએ સુરત પર, તો સુરતમાં નવા 16 કેસ નોંધવામાં આવ્યા છે અને કુલ કેસનો આંક હવે 983 પર પહોંચી ગયો છે। એક મૃત્યુ આંક નોંધાયો છે, જ્યારે 12 લોકો ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે। સુરતની સ્થિતિની બાદ આગળ નજર કરીએ જે પ્રમાણે વડોદરાની સ્થિતિ પર, તો નવા કેસ વડોદરામાં 13 જેટલા નોંધાયા છે, 605 જેટલા કુલ કેસ અહીંયા પોઝિટિવ નોંધવામાં આવ્યા છે, જ્યારે 8 લોકો ડિસ્ચાર્જ થઈ કોરોનાને માત આપી તેમને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે। આગળ સમાચારમાં નજર કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણના પ્રેસ કોન્ફરન્સ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું। પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે આજે જાહેર કરેલી યોજનાથી આપણા દેશના ખેડૂતો અને પ્રવાસી શ્રમિકોને લાભ થશે। નાણાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પ્રગતિશીલ ઉપાયોની એક શૃંખલા છે, જેનાથી પુરવઠા વિતરણ, ખેડૂતો સાથે સ્ટ્રીટ વેન્ડરોને પણ મોટો લાભ થશે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપના બીજા તબક્કાની માહિતી આપી। સીતારમણે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું। પરપ્રાંતીય મજૂરોને સરળતાથી કોઈ પણ રાજ્યમાં રેશન મળી શકે તે માટે વન નેશન વન રેશન કાર્ડની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી। પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો પણ કરવામાં આવી હતી। જો હમને અબ તક કદમ ઉઠાયે વો લગભગ 3 કરોડ કિસાનો કે લિયે જો કૃષિ ઋણ હૈ वो 4,22,000 करोड़ के वो अवेल कर चुके हैं। पिछले 3 महीनों में उसके लिए लोन मोरेटोरियम दिया गया है ताकि उनको उसमें छूट दी गई है कि 3 महीने तक उनको वापस नहीं करना है। इंटरेस्ट सबवेंशन दी है, ब्याज पर सहायता दी है, त्वरित भुगतान यानी कि प्रॉम्प्ट रीपेमेंट करने पर इनको इंसेंटिव दिया है, अगर 31 मई तक कर दिया है। 25 लाख नए किसान क्रेडिट कार्ड की मंजूरी दी है, जिस पर जो ऋण की लिमिट होगी वो 25,000 करोड़ होगी। और जो हमारे स्वयं सहायता समूह है, जिसको आप सेल्फ हेल्प ग्रुप्स भी कहते हैं, ऐसे 12,000 स्वयं सहायता समूह ने 3 करोड़ मास्क और 1,20,000 लीटर सैनिटाइजर्स का उत्पादन किया है। ये एक अपने आप में बहुत बड़ी बात है और इस संकट की घड़ी में हमारे काम और एक बड़ा काम देश के लिए स्वयं सहायता समूह की हमारी बहनों ने किया है। अगर वो चाहें तो वहां पर भी अपने आप को रजिस्टर कराकर काम ले सकते हैं और इसके लिए राज्यों और यूनियन टेरिटरीज को निर्देश दे दिए गए हैं। और यही नहीं, 182 रुपया जो इनकी दिहाड़ी होती थी अब उसको बढ़ाकर भी 202 रुपये कर दिया गया है।
तो डेप्यूटी सीएम नितिन पटेले पत्रकार साथे वात करता जणाव्युं के कोरोना महामारी ने लईने मुश्केली अनुभवी रहेला नाना वेपारीओ मध्यम वर्गना लोको कारीगर वर्ग श्रमिक वर्ग ने बिन तारण धिराण उपर व्याज सहाय माटे सरकारे आ योजना जाहेर करी छे। एक रूपियाथी मळीने 1 लाख रूपया सुधीनी लोन आवा कोई पण व्यक्तिने लेवी होय तो आ नागरिक सहकारी बैंको ए समग्र राज्यमां जेनी 1000 करता वधु शाखाओ छे, डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंको जेनी पण 1000 करता वधु शाखाओ छे, आवी बैंको मार्फते कोईपण नागरिक कोईपण जातनी तारण आप्या सिवाय कोई गीरो कर्या सिवाय कोई मिलकत ए फक्त हाथ उचरका तरीके पोताना व्यक्तिगत नामथी ए लोन मेळवी शकशे, बैंको एमने लोन आपशे। तो कोरोनाना कारणे ભય ભેગા થઈ ગયેલા નાના ઉદ્યોગકારો સહિતના લોકોને બેઠા કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે। આ યોજના અંતર્ગત નાના વેપારી, વ્યવસાયી, ફેરિયા અને રિક્ષા ચાલકોને 2% મામૂલી વ્યાજ દરે 1 લાખ સુધીની લોન મળશે। 3 વર્ષના સમયગાળા દરમિયાન આ લોન ચૂકવવાની રહેશે। ખાસ વાત એ છે કે આ લોન નજીકની સહકારી બેંકમાંથી મળશે અને તેના માટે માત્ર અરજી કરવાથી દસ્તાવેજ વિના લોન પાસ થશે। અંદાજે આ 5000 કરોડનું ઓછા વ્યાજનું લોન પેકેજ છે, જો કે 2% સિવાયના બાકીના 6% વાર્ષિક વ્યાજ સરકાર ચૂકવશે। 10 લાખથી વધુ લોકોને આ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના અંતર્ગત ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને જિલ્લા સહકારી બેંકો લોકોને લોન આપશે। નાનો માણસ ધોબીનું કામ કરતો હોય, નાનો માણસ વાણંદની દુકાન ચલાવતો હોય, એક નાનો માણસ એ પોતે એક ઇલેક્ટ્રિશિયન તરીકે નાની દુકાન ધરાવતો હોય, કોઈ નાની કરિયાણાની દુકાન ધરાવતો હોય, આ બધા લોકોને 1 લાખ રૂપિયા સુધીની લોન, જે લોનનો માર્કેટ ઇન્ટરેસ્ટ ઓછામાં ઓછા 12% છે, એ લોન માત્ર 2% કોઓપરેટિવ બેંકો, ક્રેડિટ સોસાયટીઓ અને ડિસ્ટ્રિક્ટ બેંક એ બધા લોકોની સાથે અમે વખતો વખત મીટિંગ કરીને આ યોજના બનાવી છે। માત્ર એમની અરજી અને અરજીના આધાર ઉપર 1 લાખ રૂપિયા સુધીની લોન જે તે વ્યક્તિને આપશે, જેના ઇન્ટરેસ્ટના માત્ર વ્યક્તિએ 2% વાર્ષિક ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે અને બાકીનો જે 6% ઇન્ટરેસ્ટ એ રાજ્ય સરકાર એમનું ચૂકવશે। માત્ર 3 વર્ષમાં 6% એમને ચૂકવવાના થશે, દર વર્ષે 2% એમને ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે। 6 મહિના સુધી આ વ્યક્તિને કોઈ પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે, એટલે મોરેટોરિયમ પીરિયડ એ 6 મહિનાનો આપવામાં આવશે। પછી બાકીના જે હપ્તા અને વ્યાજ એ બાકીના સમયમાં ડિસ્ટ્રીબ્યુટ થશે, એટલે પહેલા 6 મહિના એમને 1 પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે, બાકીનું જે છે એ બાકીના સ્પાનમાં વહી જશે અને કોઈ પણ જાતના તારણ વગર, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ વાત નહીં, અને એ વ્યક્તિને લોન એની પ્રાપ્ત થઈ જાય। લગભગ અમારી ધારણા છે 10 લાખથી વધુ લોકો આનો લાભ લે। તો આત્મનિર્ભર ગુજરાત યોજના બનાવવામાં મહત્વનો ફાળો આપનારા સહકાર સચિવ મનીષ ભારદ્વાજે કહ્યું કે 21 મે થી આ યોજના અંતર્ગત લોન લેવા ફોર્મ ભરી શકાશે। ફોર્મ માટે કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં। કોઈ પણ નાનો વ્યવસાય, પછી કે રિક્ષા ચાલક હોય, પ્લમ્બર કે પછી વાણંદ હોય, દરેક આ લોન માટે અરજી કરી શકશે। દરેક બેંકને સત્તા અપાઈ છે કે 3 માસ સુધી ફોર્મ સ્વીકારી તેની ચકાસણી કરી કોને કેટલી લોન આપવી તે નક્કી કરે। રિક્ષા ચાલકોનો પણ સમાવેશ થાય છે, વાણંદનો સમાવેશ થાય છે, કોઈ નાના ચાની લારી પાર્લરના વ્યક્તિ હોય એને પણ મળી શકશે, ધોબી કામ કરતા હોય એને મળી શકશે, વણાટ કામ કરતા હોય એમને મળી શકશે, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, એટલે તમામ વ્યવસાયો। અને આ યોજનામાં સવિશેષ બાબત એ ધ્યાન ઉપર રાખવામાં આવી છે કે બેંકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે। બેંકોએ ડિસાઇડ કરવાના છે કે કયા વ્યવસાયીઓને
કેટલા સુધીની લોન આપવામાં આવશે, એટલે વાળંદને વાળંદ કોઈ વાળંદ હોય તો એ 1 લાખ સુધીની અરજી કરી શકશે, આગામી 21 તારીખથી 21 મેથી અરજી કરી શકશે. આ અરજી તદ્દન નિઃશુલ્ક રહેશે, કોઈ પણ જાતનું ફોર્મ ફી ભરવાની રહેશે નહીં, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે નહીં. અને આ અરજી મળ્યાથી પછી બેંકે ચકાસણી કરી અને 3 માસ સુધી અરજી સ્વીકારવામાં આવશે, 3 માસ સુધી આખા રાજ્યમાં અરજી સ્વીકારવામાં આવશે. આ યોજના માટે એ મેં કીધું કે ટોટલી રાજ્ય સરકાર જે રીતે જાહેર કરી છે એમાં અનસિક્યોર્ડ લોન્સ છે, એટલે બિન તારણ ધિરાણ છે, એમાં કોઈ પણ ગેરંટર કે ગેરંટી લેવાની રહેશે નહીં, એટલે એમાં કોઈ પણ પ્રોપર્ટી કે એને બક્ષિસ કે ગીરો મૂકવાનું રહેશે નહીં. સમાચારમાં આગળ નજર કરીએ, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો જે પ્રમાણે પરિમલ નથવાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, શું ટ્વીટ કર્યું છે અને કયા કારણોસર અત્યારે આ મુદ્દો ઉઠ્યો છે, અનેક પ્રશ્નો ઉઠ્યા છે સિંહ દર્શનને લઈને, તેના પર પ્રકાશ નાખીએ તો પરિમલ નથવાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને આ ટ્વીટમાં સિંહ દર્શન પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પોતાના ટ્વીટમાં લાયન શોમાં ભૂંડને બાંધી દેવામાં આવ્યું અને જે પ્રમાણે સિંહણ ભૂંડ પર હુમલો કરીને લઈ ગઈ છે તેને લઈને અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ગયા છે. કામેશ, જણાવશો જે પ્રમાણે અત્યારે પરિમલ નથવાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે અનેક પ્રશ્નો તેની પર ઉઠી રહ્યા છે, શું છે વિગત? આપણે જણાવી દઉં કે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરીને આ વિડીયો એક શેર કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે સિંહ દર્શન ઉપર એક સવાલ પેદા થયો છે, કારણ કે એક લાયન શો છે અને લાયન શોમાં વિડીયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે એક ભૂંડને બાંધી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ સિંહ ભૂંડ ઉપર હુમલો કરે છે અને તેને ખેંચીને લઈ જાય છે. એટલે આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિ સામે સવાલ ઉભા થયા છે. ખરેખરમાં સિંહ દર્શન માટે આવી રીતના એક પશુને કે પ્રાણીને બાંધી અને પછી આ એક્ટિવિટી કરવી તે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, અપરાધ છે અને તેને લઈને આ એક વિડીયો સામે આવ્યો છે. પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું છે અને તેમાં આ વિડીયો સામે આવ્યો છે તેને લઈને સિંહ દર્શન ઉપર સવાલ પેદા થયા છે. જી, આભાર કામેશ સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પ્રમાણે સિંહને જોવા માટે થઈને એક ભૂંડને બાંધી દેવામાં આવ્યું છે અને તે બહાર આવી ભૂંડનો શિકાર કરી અને તેને લઈ જાય છે. આ પ્રકારનો જે આ વિડીયો હાલ સામે આવ્યો છે તેને લઈને સાંસદ પરિમલ નથવાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેને લઈને અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. આ પ્રકારે સિંહ દર્શન કરાવવું એ યોગ્ય નથી, ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આગળ નજર કરીએ અન્ય મહત્વના સમાચાર પર. તો સુપ્રીમ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કેસની સુનાવણી કરવામાં આવશે. અતિ મહત્વનું છે કે જે પ્રમાણે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે, હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકવા માટે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં 2 જજની બેન્ચ સુનાવણી હાથ ધરશે ત્યારે ચુડાસમાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં જ્યારે પડકાર્યો છે, તેમના આ નિર્ણયને ધોળકા વિધાનસભાની 2017ની ચૂંટણી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. તેમના આ નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર મળશે એક ક્લિક પર. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તમને મળશે પળે પળના સમાચાર.